www.shmodifoodie.com. આજે અમારી ડીશ તૈયાર નોંધી થઈ, પણ એની પહેલા અમે આ મેં કીધું થોડાક જ નાખે ને મુઠ્ઠી ભર તો સારું રહે, પણ મને એવું લાગે આ ડીશ એક ઓછી પડે એમ છે. મેં મારી લાઈફમાં ક્યારે આવા ગાંઠિયા મેં નથી ખાતા, જે લાલ ગાંઠિયા કહીએ ને સાહેબ, ખતરનાક લેવલના જે આ ગાંઠિયા છે, મને એવું લાગે છે કે એક માણસ આ એક કિલો ખાઈ જાય ને તો ખબર ના પડે. હા, મોડામાં જીભમાં નાખીએ ને એની વેગા તો ઓગળી જાય. અને આમની ચા છે ને યાર, ખવડાવવાળા માણસ છે યાર, એટલે કઈ કેવું જ નહીં પડે ભાઈ ને. અને આ છે એમની ચટણી. ભાઈ ઉનામાં સૌથી બેસ્ટ જગ્યા આ છે હો, આમના તુલે કોઈ નહીં આવે યાર. જોઈ લ્યો આ બટાકાના બટાકાવાળા, જે લસણ અને ડુંગળી વગરના. એટલે આપણા સબસ્ક્રાઈબરને ખવડાવીએ. જે આખા લાટો, તમે લાટો કીધું કે એ આખો લાટો તૈયાર કર્યો છે, અને ફૂલાવેલા નથી એટલે, અને બાફેલા છે ટૂંકમાં, અને એને પીસ કરીને તળી દીધા છે. દાદા આવો તો બધી જગ્યાએ કહું છું કે ખવડાવવાની લાઈનમાં છે ને બે જ જણા હોય, કે પૈસા કમાવાવાળા અને ખવડાવવાવાળા. સાહેબ એમાં તમારો નંબર છે ને કેમ હશે? તમારું ખવડાવવા માટે સાહેબ આ જે વસ્તુ તમે ખવડાવો છો ને, ભજીયા એકદમ સિમ્પલ અને સોબર, મરચાવાળા જે એમાં કંઈ મસાલા નહીં, કોઈ નહીં, મરચાંને કટ કરી દીધા. પણ જે આ જાદુ છે આ ચટણી, આ છે ને આ ઉપર વાળી ચટણી છે ને આપણે શું ખમણનો કે ખમણનો અને ખજૂરામલી, પણ આવી ચટણી પણ મેં નથી ખાધી. અને બીજું ખાસ આ શું, આ જાદુ શું યાર? ઈ તે કામ ફોરેન જાય કરતી, અમે ફોરેન જાય. હા હા, અને તમામ રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, સુરત, પણ મેં આવા 11 ગાંઠિયા નથી ખાધા, ભાવનગરના ખાધા છે. પણ હું ત્યાં સુધી એમ કહીશ કે ભાવનગરના આના તુલે કાંઈ નું આવે. બોલો, આપણે તો ભાવનગર ભાવનગરમાં ગાંઠિયા નો જાય. હા, પણ આ એટલા બધા શોપ કેવી રીતના થાય? માખણિયા ગાંઠિયા હું પૂછીશ નહીં કે સિક્રેટ શું છે, પણ તમને જે વારસા કે જે મળી છે ને આ ગાંઠિયાની, એ ખરેખર આમાં કોઈ એવા મસાલા નથી, કઈ કે નથી કે આમાં મરચું કે એવું કંઈ ગરમ મસાલો કે એવું કંઈ નાખ્યું એ કાંઈ નથી. પણ આમ ખાતા જ અમે થોડાક જ મંગાવ્યા હતા, પણ મને એવું લાગે કે મારે આજે ઘરે લઈ જવાના છે આજે તમારા ગાંઠિયા, નકર હું બહુ ઓછી જગ્યાએ લઈ જાય છે. પણ આજે મને એવું લાગે છે કે મજા આવી ગઈ. તમારા સૌથી વધારે લાલ ગાંઠિયા બેસ્ટ છે, તમે મિક્સ ભજીયા એ તો તમારા, અને આ આખું ડિફરન્ટ વસ્તુ છે. તમે જોલા કમળ છે એ તળેલું, પેલું કાચું હોય પછી તળી નાખીએ, એના ફૂલાવાના દિયો ને, એના ફૂલાવાનું. જેવા માણસો સરળ ને એવું એનું ફૂડે, એટલું સાદું સરળ, માણસો બહુ સરળ, મજા આવી ગઈ. મને ખાસ મને કીધું કે તમે એને એ જગ્યાએ જરૂરથી ખાવા જાજો, કે જે ઉનાની અંદર કહેવાય ને કે બહુ જૂના છે. તમે કેટલો જૂનું તમારું આમ? ઓછા 45-50 પહેલાં શું બનાવો? પહેલાં શું બનાવતા? સ્ક્રીન ઉપર તમને નંબર આપું છું, નંબરે કહી દો તમારે, એટલે એને અમારા બધા છે ને જોતા નહીં મંગાવશે. તમારે નંબર 9924-15-00 15-00 જરૂરથી મંગાવી લેજો અને મોજ આવશે. બધાને કુરિયર કરી દેશો ને, પૈસા મોકલી દેશે પહેલાં તમને, કુરિયરના આવી જશે ને બધું આવી જશે, ખવડાવજો બધાને. આ ગાંઠિયા ખાસ મંગાવજો, જે એકદમ સિમ્પલ, નાનો છોકરો કદાચ ખાઈ દો ને તીખું નહીં લાગે. અમારા હોટલમાં દરેક વિદ્યાર્થી જે છે અહીંથી જ મંગાવે, રહેતા હોય ને કિલો 2 કિલો એના ભાગ માટે લઈ જાય.
પણ કોઈને આવવું તો કઈ જોઈએ કહેવાય? વિજય ટોકી સામે. વિજય ટોકી ની સામે તેલોડા રોડ દીવ રોડ કહેતો હાલ. અને તોય નીચે લોકેશન આપણે નાખી દઈએ છીએ, એમાં તમને એડ્રેસ લોકેશન મોબાઈલ નંબર ને બધું આપણે આવી જાય. જરૂરથી આમના ભજીયા ખાવા આવજો ભાઈ, જો પાછળ જોઈ લો ભાઈના દિલથી ખવડાવે છે, મજા આવી જાય. મજા આવી ગયો ભાઈ? સિમ્પલ ભજીયા છે, કાંઈ ઓલું કહેવાય ને કે મસાલા કે એવું કંઈ નહીં, પણ માણસ કદાચ કિલો ખાઈ જાય ને તો ફેર નહીં પડે. અને તમને ભાઈ કહું એટલું હોય ભાઈ, ખરેખર આમ ઓરિજિનલ ફૂડી ખરા તમે યાર. ગોતી ગોતી લઈ આવ્યો હો આપણે યાર. હું તો તમને ખાસ એક વસ્તુ કહીશ કે આ ગાંઠિયા ખાસ લેવા આવજો. હું અહીંયા 5-6 વખત કીધું આ વિડીયોમાં, અને હું મારા ઘર આટું લઈ જઈશ, રાજભાઈને ઘર આટું લઈ જઈશ, દર્શન આડું, અને આપણા સંજયભાઈ આડું તો મળશું મેળે ખેડે, મળશું ગામ ગીએ. નહીં મળ્યા મેકરણ તેથી આ ધરતી તકતી હરિયમ કરશે, જય માતાજી, જય બુદ્ધિ, જય મોગલ, જય હિન્દ. ઉનાની અંદર આવું તો સ્પેશિયલ આ જગ્યાએ આવજો. ખાલી આ સાંજે જ મળે ને ભાઈ કે સવારે મળે? સવારે ગાંઠિયા, બપોર પછી ભજી આવે, સવારે તમને ગાંઠિયા મળી જાય અને બપોર પછી તમને આ મળી જાય. રવિવારે જા, રવિવારે ચાલુ હોય છે એટલે ઘણી જગ્યાએ બંધ હોય છે, એટલે હું તમને હવે પૂછીને જ કહું છું, એટલે બધું ચાલુ છે. આવી જાજો, ખાઈ જાજો, મોજ કરજો. બાય બાય.